वेचाण करती दूधनी डेरीओ में दूधना पाउडर भरावो लाखों मेट्रिक टन में थई गयो छे। मेहसाणा दूधसागर डेरी, बनास डेरी, साबर डेरी सहित दूधनी डेरीओ में दूधना पाउडर स्टॉक खूबज मोटा प्रमाण में थई गयो छे। आती गुजरात सरकार द्वारा आंतरराष्ट्रीय बजार में गुजरात की डेरीओ दूध पाउडर वेचाण करने प्रोत्साहन रूपया 150 करोड़ फाड़व्या है, त्यारे आंतरराष्ट्रीय बजार में अन्य हरीफ दूध पाउडर सामे गुजरात की डेरीओ पाउडर वेचाण झड़पी थाय राज्य सरकारे किलोए रूपया 50 सबसिडी आपवानुं पण शुरू कर्युं छे। आथी गुजरातनी डेरीना डेड स्टॉक स्वरूपे पड़ी रहेलो लाखों टन दूधनो पाउडर फटाफट आंतरराष्ट्रीय बजारोमां वेचाण थई शकशे अने डेरीओमां पड़ी रहेला दूध पाउडरनो स्टॉकनो निकाल थशे। આપણા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ, મહેસાણા ડેરીના ચેરમેન અશોકભાઈ, સાબર ડેરીના ચેરમેન શામળભાઈ અને અમૂલ ફેડરેશનના એમડી શ્રી સોઢી એ એકાદ મહિના પહેલાં મારા ત્યાં આવ્યા હતા। અગાઉ ગુજરાત સરકાર તરફથી આપણે 150 કરોડ રૂપિયા દૂધના પાવડરની નિકાસને પ્રોત્સાહન આપવા માટે અને દૂધનો પાવડર આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ભાવ ઘટી ગયેલા એને નિકાસ થતો નહોતો, લાખો ક્વિન્ટલ દૂધના પાવડરનો ભરાવો એ ગુજરાતની ડેરીઓમાં જે થઈ ગયો છે એનો નિકાલ કરવા માટે ગુજરાત સરકારે 1 કિલો પાવડર જો નિકાસ થાય તો 50 રૂપિયા સબસિડી આપવાની યોજના અમલમાં મૂકેલી। ફરીથી 1 મહિના પહેલાં મેં કહ્યું એ પ્રમાણેના ચેરમેનશ્રીઓએ અમારી સમક્ષ રજૂઆત કરી અને અમે ફરીથી એ યોજના અમલમાં મૂકી અને હવે એમની યોજના પ્રમાણે વધારે સારો ઉદારતાથી સુધારો કરી અને વધુ પાવડર નિકાસ થાય તો ગુજરાતના પશુપાલકોને દૂધના વધુ સારા ભાવ મળે અને જે પાવડરનો ભરાવો થયો છે એ દૂધનો પાવડર નિકાસ થાય તો ડેરીઓની પણ ખૂબ મોટી રકમ એ છૂટી થાય અને ખેડૂતોને એ પ્રાપ્ત થાય એવો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે અને એનો પરિપ